હેલો ફ્રેન્ડ્સ આપણે આપણા યુનિટના કાર્યમાં હવે નેક્સ્ટ આગળ વધવાનું છે આપણે ઘણા બધા વચ્ચે ગ્રામરના ટોપિક્સ જોઈ લીધા અને એક્ઝામ પણ આપીએ છીએ સાથે સાથે હવે ગવર્મેન્ટની જે ગાઈડલાઇન આપણને કોર્સ જે કંઈ પણ આપણો કટિંગ થયો છે એમાં આપણું યુનિટ એઇટ નાઇન ટેન અને ઇલેવન આ ચાર યુનિટ આવવાના નથી બરાબર તો બાળકો આપણે હવે યુનિટ ફાઇવ સુધી કમ્પલીટ કર્યો છે આપણો કોર્સ યુનિટ સિક્સમાં આપણે આગળ વધવાનું છે આપણું ટેક્સ્ટબુકમાં યુનિટ સિક્સ છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી દેઓલી નામનું એક નાનું એવું ગામ છે અને નાઇટ ટ્રેન એટલે કે રાત્રે અહીંયાથી જે ટ્રેન ઉપડે છે અને એ ત્યાં જઈને બીજા દિવસે અટકે છે બરાબર અને એ જે આખી જર્ની એટલે કે મુસાફરી છે બરાબર એના વિશેની એક સરસ મજાની આમાં સ્ટોરી રાઇટરે પોતે લખેલી છે અને પોતાના જીવનમાં જ જે કંઈ ઘટના બની છે એ ઘટના વિશે એને લખેલું છે અને આના રાઇટર છે રસ્કિન બોન્ડ બરાબર તમારી ટેક્સ્ટબુક તમે ખોલશો તો ટેક્સ્ટબુકમાં જ્યાં આપણે યુનિટ પૂરું થાય છે ત્યાં સૌથી છેલ્લે નામ લખેલું હશે રસ્કિન બોન્ડ એમને પોતાની લાઈફમાં જે એક્સપિરિયન્સ થયો છે જે અનુભવ થયો છે એને આમાં પોતે એઝ અ સ્ટોરી એટલે કે નાની એવી વાર્તા છે એમાં શેર કરેલો છે અને એ આપણે આપણા યુનિટ સિક્સમાં અત્યારે ભણવાનું છે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ યુનિટ તમે ભણો છો અથવા તો એનો જે વિડીયો જોવા બેસો છો ત્યારે એક વખત તમને મેં આની પહેલાં પણ કીધેલું છે કે તમે એના જે મિનિંગ્સ છે તમને તમારી ડાયજેસ્ટ છે એટલે કે નવનીતમાં મિનિંગ્સ આપેલા છે એ મિનિંગ્સ ઉપર એક વખત નજર ફેરવી લેવી કે જેથી કરીને એના જે હાર્ડ વર્ડ હોય બરાબર એનો તમને ખ્યાલ પડે ચાલો આપણે યુનિટમાં આગળ વધીએ બહુ સરસ મજાનો યુનિટ છે આપણે યુનિટ જોઈએ કે વેન આઈ વોઝ એટ કોલેજ આઈ વોઝ એટ કોલેજ એટલે કે જો એ પોતાના પાસ્ટની એટલે કે ભૂતકાળની વાતો કરે છે કે જ્યારે ભાઈ હું કોલેજમાં ભણતો હતો ત્યારની કંઈક વાત છે શું છે જો આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા રેગ્યુલરલી એટલે કે જ્યારે જ્યારે ઉનાળાનું વેકેશન મને હોય છે રેગ્યુલરલી બરાબર ત્યારે ત્યારે હું ક્યાં જાઉં છું તો સ્પેન્ટ એટલે પસાર કરવી રજાઓ કેમાં પસાર કરવી તો દેહરા બરાબર દેહરા નામનું એક ગામ છે ત્યાં એ જાય છે એટ એટમાં ગ્રાન્ડ મધર્સ પ્લેસ અને અહીંયા દહેરામાં કોણ છે તો એના ગ્રાન્ડ મધર એટલે કે એના દાદીમા છે એના દાદીમા સાથે એ સમય પસાર કરવા વેકેશન માણવા માટે એના દાદીના ઘરે જાય છે આઈ આઈ વુડ લીવ ધ પ્લેન અર્લી ઇન મે એન્ડ રિટન લેટ ઇન જૂન અને એમ કે છે કે હું જ્યારે પણ જેવી મારી એક્ઝામ પતી જાય છે બરાબર જેવી એક્ઝામ પતે એવું અર્લી એટલે કે વેલું ક્યારે લે તો અર્લી ઇન મે એટલે કે જેવી એક્ઝામ પતી હોય એવું મેની શરૂઆતમાં જ હું મારા દાદીના ઘરે જવા માટે નીકળી જાઉં છું એન્ડ રિટર્ન લેટ ઇન જૂન અથવા જુલાઈ સોરી એટલે એમ કે છે કે અને જ્યારે વેકેશન પૂરું થાય આખો જૂન મહિનો અને જુલાઈ મહિનામાં અમારી કોલેજ ઓપન થાય બરાબર ને આપણી સ્કૂલ્સ જૂનમાં ઓપન થાય પણ કોલેજ છે એ બધી થોડી મોડી ઓપન થતી હોય એક્ઝામ મોડી લેવાની હોય તો અહીંયા જુલાઈ આપણને કીધું છે કે ભાઈ હું ઠેટ જ્યારે પણ કોલેજ ઓપન થશે જુલાઈ મહિના મહિનામાં ત્યારે હું પાછો આવીશ ત્યાં સુધી હું દેહરામાં મારા દાદીમા પાસે રોકાઈશ દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ ફિફ્ટી કિલોમીટર્સ ફ્રોમ દહેરા અને એમ કહે છે કે ભાઈ દેહરાથી પચાસ કિલોમીટર દૂર દેઓલી નામનું એક નાનું એવું સ્ટેશન છે કે જ્યાં ટ્રેન છે એ સ્ટોપ થતી હોય નાનું એવું ગામ હોય એટલે એના દાદીના ઘરે જાય છે ત્યાં રસ્તામાં શું આવે છે તો દેહરા બરાબર સોરી દેઓલી દેહરા જાય છે એના દાદીના ઘરે અને રસ્તામાં દેઓલી નામનું ગાના ગામ આવે છે અને એ ગામ છે એના દાદીના ઘરની પચાસ કિલોમીટર પહેલાં હોય છે પહેલાં દહેરા આવે પહેલાં દેવોલી આવે અને પછી એના દાદીનું ગામ દેહરા આવે ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તેરાઈ અને આ જે દહેરા છે એના દાદીનું ગામ છે એ ક્યાં આવેલું છે તો એ ગાઢ જંગલો જે છે તેરાઈના એ બોર્ડર જ્યાં આપણી ઇન્ડિયાની આવેલી છે એ બોર્ડર ઉપર એના જે દાદી છે એનું ઘર આવેલું છે અને ત્યાં આસપાસમાં શું છે તો બહુ ગાઢ જંગલો છે બહુ વાતાવરણ એવું છે કે એકદમ વૃક્ષોથી આચ્છાદિત છે જંગલો ચારે બાજુ છવાયેલા છે તો ઓબ્વિયસલી વાતાવરણ તો બહુ સરસ જ કહેવાય બરાબર ને એકદમ વિલેજ ટાઈપ આપણને પણ ગમે છે ને એવો સમય સ્પેન્ડ કરવા મળે તો કે ચાલો ભાઈ ગામડામાં જાશું અને થોડાક દિવસ રહેશું ત્યાં થોડોક સમય પસાર કરશું આઈ ડિસાઈડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેઓલી અને એમ કે છે કે દેહરા તો એટલું સુંદર છે પણ અહીંયા દેઓલી પણ એટલું સુંદર આપેલું છે કે ભાઈ એટલું સરસ છે ને આ દેઓલી છે એ કે હું એવું વિચારું છું કે વન ડે બરાબર અહીંયા આપ્યું છે કે એક દિવસ આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટલે કે હું મારા દાદીના ઘરે જતો હોઈશ ત્યારે એક દિવસ હું ત્યાં મોડો જઈશ પણ અહીંયા ગેટ ઓફ ધ ટ્રેન એટલે કે ટ્રેનમાંથી ઉતરી જઈશ ક્યાં ઉતરી જઈશ તો દેઓલીના સ્ટેશન ઉપર બરાબર અને એક દિવસ છે એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર અને એક દિવસ એમ કહે છે કે હું ત્યાં પસાર કરીશ બહુ સરસ મજાનું આવું સરસ દેઓલી છે તો ગામમાં હું કોઈ દિવસ ગયો નથી સ્ટેશનમાંથી જોયેલું છે તો એક દિવસ મારી એવી ઈચ્છા છે કે હું અહીંયા ઉતરી જાઉં આઈ વોઝ એટીન એમ કહે છે કે ત્યારે મારી ઉંમર છે એ અઢાર વરસની હતી વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેઓલી અને અઢાર વરસની ઉંમરે મારે જ્યારે પણ વેકેશન પડ્યું ત્યારે હું ક્યાં જતો હતો વિઝિટિંગ એટલે મુલાકાત લેવા જતો હતો મારા દાદીની અને રાત્રે નાઇટ ટ્રેન એટલે કે રાત્રે ગાડી છે એ દેઓલીના સ્ટેશન ઉપર આવીને ઊભી રહી ગઈ છે ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ સેલિંગ એટલે વેચે છે બાસ્કેટ એટલે ટોપલી ઓલી વાંસની હોય ગર્લ એટલે કે એક છોકરી છે એમ કહે છે કે ભાઈ સ્ટેશન ઉપર મને એક છોકરી દેખાય છે એ છોકરી આ રેલવે સ્ટેશન ઉપર બાસ્કેટ વેચતી હોય એવું મને અહીંયા દેખાય છે અને જ્યારે ટ્રેન ઊભી રહે છે બહુ રાત પણ નહોતી બહુ સવાર પણ નહોતી એમ વચ્ચેનો એવો સમયગાળો હતો ત્યારે એ ટ્રેન અહીંયા ઊભી રહે છે ચાલો નેક્સ્ટ ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ જો અને એમાં એમ કંઈ પણ દીધું ને કે બહુ ઠંડી એવી સવાર પડતી જતી હતી ધીરે ધીરે ઇન ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર અને એ ગર્લ હતી એને શોલ્ડર એટલે કે ખભા ઉપર શોલ એટલે કે એક ચાદર જેવું નાનું એને ઓઢેલું હતું અક્રોસ એટલે ચારે બાજુ વીટરાયેલું હોવું અને શોલ્ડર એટલે કે ખભા ઉપર હર ફિટ વેર બેર ફિટ એટલે એના પગ બરાબર વેર બેર બે પગ છે એટલે વેર આવ્યું અને બેર એટલે ઉઘાડું પગમાં કંઈ ચપ્પલ કે કંઈ ન પહેરેલું હોય એને ઇંગ્લિશમાં કહેવાય બેર એટલે હવે એ ગર્લ છે એ બાસ્કેટ સેલિંગ કરે છે તો એની પરિસ્થિતિ એટલી સારી ના હોય બરાબર અને એક્ઝામમાં આપણે એ પ્રશ્ન પૂછાય છે કે તમે આ ગર્લ છે એનું વર્ણન કરો ડિસ્ક્રાઈબ ધ ગર્લ તો ત્યારે તમારા બધી લખવાની વાત થશે તો બી કેરફુલ કારણ કે વુ સેટ ટુ વુમ પણ પૂછાય છે એટલે હા યુનિટમાં ધ્યાન આપજો પેન્સિલ સાથે રાખવાની કે જેથી કંઈ હાર્ડવર્ડ લાગે તો તમે તમારી ટેક્સ્ટબુકમાં ડાઉન કરી શકો એટલે એન્ડ અને એમ કહે છે કે હર ક્લોથ્સ વેર ઓલ્ડ એના પગમાં કંઈ પહેરેલું નહોતું ક્લોથ્સ એટલે કે એના કપડાં છે એ પણ કેવા હતા તો ક્લોથ્સ વેર ઓલ્ડ બહુ જૂના થઈ ગયેલા હતા સી વોઝ અ યંગ ગર્લ અને એ કેવી હતી તો એકદમ યંગ હતી હજી ઉમરેની નાની દેખાતી હતી વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી અને એમ કે છે કે એકદમ ગ્રેસફુલી એટલે કે એટીટ્યૂડ સાથે ચાલતા હોય ને કે ભલે તમારી પાસે કંઈ છે નહીં પણ તમે મહેનતની કમાણી કરો છો બરાબર તો ગ્રેસફુલી એની એક જે ચાલ હતી એ ચાલમાં એક પ્રકારની એમ છટા હોવી એને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેસફુલી એટલે મોહક રીતે આકર્ષક રીતે એ છોકરી છે એ ચાલી અને મારી નજીક આવતી જતી હોય ટુવર્ડ્સ મી એટલે કે મારી નજીક આવતી જતી હોય એવું મને અહેસાસ થતો હતો વેન સી કેમ ટુ માય વિન્ડો અને એ એની બાસ્કેટ વેચતા વેચતા કેમ ટુ માય વિન્ડો એટલે કે મારી બારી સુધી પહોંચી સી સ્ટોપડ અને અચાનક એમ કહે છે કે એ ત્યાં આવીને ઊભી રહી જાય છે સી સો દેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી અને એ છોકરી એવી એવી રીતે જોવે છે સો દેટ શું જોવે છે કે આઈ વોઝ લુકિંગ એટ હર કે હું એની સામે જોઈ રહ્યો હતો કેવી રીતે તો ઇન્ટેન્ટલી ઇન્ટેન્ટલી એટલે કે આપણે કોઈની સાથે કોઈના ઉપર આપણે ઇરાદાપૂર્વક એની સામે જોતા હોય ને કે આતુરતાથી એમ રાહ જોતા હોય કે ભાઈ આ આવશે અને હું એની જોડે વાત કરીશ બરાબર તો ઇંગ્લિશમાં એને કહેવાય આતુરતાથી રાહ જોવું એટલે કે ઇન્ટેન્ટલી એટલે એ છોકરીને એવું ફીલ થાય છે કે આ વ્યક્તિ જે ટ્રેનમાં બેઠેલો છે બારી પાસે એ મારી સામે કેવી રીતે જોવે છે તો ઇન્ટેન્ટલી જોવે છે બટ એટ ફર્સ્ટ પણ હજી તો એ છોકરી મારી નજીક આવે જ છે બરાબર એટ ફર્સ્ટ એટલે કે પહેલી જ વાર તો સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ પણ એને કેવું કામ કર્યું પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ એટલે કે અવગણના કરવી કે ભાઈ એ છોકરીએ એવું જોયું ખરી કે આ વ્યક્તિ મારી સામે જોવે છે પણ એને એવો મારી સામે દેખાવ કર્યો કે જાણે હું જાણે એ છોકરીને કંઈ ખબર જ નથી કે હું એની સામે જોઉં છું કે નથી જોતો પ્રિટેન્ડેડ એટલે ટોંગ કરો દેખાવ કરવો એવો દેખાવ કરી અને એ છોકરી શું કરે છે તો આગળ જાય છે સી હેડ અ પેલ સ્કીન કે એની જે સ્કીન હતી એ કેવી હતી તો પેલ સ્કીન એટલે કે બહુ આપણે કહીએ ને કે આમ નિસ્તેજ બહુ ચમ ચમકતી બહુ સરસ મજાની ચામડી ન હોય એને કહેવાય પેલ સ્કીન નિસ્તેજ હોવ સાઈની બ્લેક હેર એના જે વાળ હતા એ શાઇની ચમકતા અને બ્લેક કલરના હતા એન્ડ ડાર્ક આઈસ અને એને કાળી આંખો સરસ હતી એન્ડ ધેન ધોઝ આઈસ અને એમ કહે છે કે પછી એની જે આંખો હતી એમ એ આંખો માં મેં જોયું તો મને કેવું ફીલ થતું હતું કે એ ધોઝ આઈઝ કે એ આંખો છે એ સર્ચિંગ એન્ડ લાઈવલી મેટ માઇન અને એની આંખો છે એ અચાનક માઇન એટલે કે હું એની સામે જોતો હતો તો એની આંખો છે એ અચાનક મારી આંખ સાથે મળી ગઈ મતલબ કે અમારું બેયનું એક સાથે એકબીજા સામે જોવાનું થઈ જાય છે જો તમને નેક્સ્ટ બહુ સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે આખું ટ્રેન દેખાય છે અહીંયાથી આપણને બરાબર પ્લેટફોર્મ છે અહીંયા આ ગર્લ છે કે જેની વાત કરી છે આપણે યુનિટમાં એના હાથમાં બાસ્કેટ છે બાસ્કેટ સેલિંગ એ વેચી રહી છે અને જે રાઇટર છે રસ્કીન બોન્ડ બરાબર અહીંયા ઊભેલા છે કમ્પાર્ટમેન્ટમાં આપણે આગળ પણ ભણવાનું આવશે તમારી ટેક્સ્ટ બુકમાં તો આ ચિત્ર આપેલું જ હશે તો જોઈ લેજો તમે આ ચિત્ર બરાબર છે મિત્રો ચાલો આપણે યુનિટમાં આગળ વધીએ સી ટુડ માય વિન્ડો ફોર સમ ટાઈમ જો લેખક કહે છે કે ભાઈ થોડીક વાર શું કરે છે તો સ્ટુડ એટલે ઊભી રહે છે વિન્ડો એટલે કે પોતે લેખક જે કમ્પાર્ટમેન્ટમાં બેઠા છે જે ડબ્બામાં બેઠા છે એની જે વિન્ડો બારી છે એની પાસે ઓલી છોકરી છે એ થોડીવાર ઊભી રહે છે એન્ડ નાઈધર ઓફ અસ સેઈંગ એનીથિંગ અમે બે એમ કે છે એકબીજા સામે જોઈ છીએ પણ સેઈંગ એનીથિંગ એટલે કે કંઈ બોલતા નથી એકબીજા સાથે ખાલી એકબીજાની સામે જોવાની જ ક્રિયા ચાલુ છે બટ વેન સી મૂવડ ઓન અને થોડીક વાર થાય છે એટલે એ સી મૂવડ ઓન એટલે કે આગળ ચાલવા લાગે છે તો આઈ ડોન્ટ નો વાય કે જ્યારે પણ એ આગળ ચાલવા લાગે છે મારી બારીમાંથી ડબ્બાની કમ્પાર્ટમેન્ટની તો એમ કે છે આઈ ડોન્ટ નો વાય કે મને નથી ખબર કે શા માટે મને એવી ફિલિંગ આવે છે પણ કેવું તો લેફ્ટ માય સીટ એન્ડ રસીસ ટુ ધ કેરેજ ડોર આપણે હમણાં ચિત્રમાં જોઈએ ને કે ભાઈ એ જેવી આગળ ચાલવા લઈ ગઈ એવો હું પણ શું કરું છું તો મારી જે સીટ ઉપર હું બેઠેલો છું એ સીટ ઉપરથી ઊભો થઈ અને રસીસ એટલે દોડીને ચાલ્યું જવું ટુ ધ કેરેજ ડોર એટલે કે જે જ્યાંથી આપણે ચડવા ઉતરવાનો રસ્તો હોય ટ્રેનમાં એટલે એ લેખક છે એ દોડીને પેલા દરવાજા પાસે પહોંચી જાય છે સી નોટ ઇઝ મી એટ ધ ડોર એન ઓલી ગર્લ છે એ નોટિસ કરે છે આપણે કોઈને જોઈએ એને નોટિસ કર્યું કહેવાય એટલે એમ કહે છે કે એ ગર્લ છે એ જોવે છે કે ભાઈ આ તો મારી મતલબ હું જાઉં છું ને એ પણ ઊભો થઈને પોતે ત્યાં આવીને ઊભો છે એન્ડ સ્ટુડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ અને પછી ઓલી ગર્લને એવું થાય છે કે હમણાં એ મને કંઈક કહેશે અથવા તો મારી પાસેથી બાસ્કેટની ખરીદી કરશે એટલે એ શું કરે છે તો સ્ટુડ એટલે કે ઊભી રહી જાય છે અને વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ ઉપર ઊભી ઊભી રાહ જોવે છે પહેલાં લેખકની કે એ નજીક મારી આવશે આઈ વોક અક્રોસ ટુ ધ ટી સ્ટોલ અને લેખક છે એ પેલા કેરેજ ડોર પાસેથી આગળ વધી અને ત્યાં સ્ટેશન ઉપર જે ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન હોય છે બરાબર ત્યાં એ જાય છે ચાલીને અને કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર કેટલ એટલે કીટલી અને બોઇલિંગ એટલે એમાં ચા ઉકળતી ચા ભરેલી કેટલી હોય એમાં ચા ઉકળતી હતી કેની ઉપર તોના સ્મોલ ફાયર એટલે કે ધીમી ધીમી નીચે ની ફ્લેમ ચાલુ હોય સાવ ધીમી એને ઇંગ્લિશમાં કહેવાય ફાયર એટલે સ્મોલ ફાયર એટલે કે નાની એવી ફ્લેમ ઉપર ચા ઉકળતી હતી ત્યાં લેખક છે એ ચા પીવા માટે જાય છે ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ અને લેખક એવું નોટિસ કરે છે કે પોતે જ્યારે ચા પીવા માટે નીચે ઉતરે છે તો પેલી જે ગર્લ છે એને ફોલો એટલે કે એની એ પાછળ પાછળ જાય છે યુ વોન્ટ ટુ બાય એ બાસ્કેટ સી આસ્કડ પેલી ગર્લ એને પૂછે છે કે શું તમારી ઈચ્છા છે કે નહીં તો બાય એ બાસ્કેટ એટલે કે આ બાસ્કેટની ખરીદી કરવાની તમને કોઈ ઈચ્છા છે એવું પૂછે છે ધે આર વેરી સ્ટ્રોંગ મેઇડ ઓફ ધ ફાઈનેસ્ટ કેન અને એમ કે છે કે આ જે બાસ્કેટ છે આ જે ટોપલીઓ છે એટલી બધી સ્ટ્રોંગ છે કેટલી બધી સ્ટ્રોંગ છે તો એ એકદમ ફાઇનેસ્ટ એટલે કે ઉત્તમ સૌથી શ્રેષ્ઠ એવા કેન એટલે કે જે એના વાંસ હોય બરાબર એમાંથી બહુ સરસ મજબૂત વાંસમાંથી બનાવેલી આ ટોપલીઓ છે અને એના માટે વાપરેલું જે મટીરિયલ છે એ પણ કેવું છે તો એકદમ ફાઇનેસ્ટ એકદમ શ્રેષ્ઠ છે નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ એમ કે છે કે ના મને કંઈ બાસ્કેટની ઈચ્છા નથી આઈ ડોન્ટ વોન્ટ મારે બાસ્કેટની ખરીદી કરવી નથી જો તમે ખાસ યાદ રાખજો બાળકો વુ સેટ ટુ વુમમાં બધા જ ડાયલોગને તમારે ધ્યાન રાખવા પડશે બરાબર વી સ્ટુડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ અને લેખક કે છે કે અમે બે એકબીજાની સામે ઘણા લાંબા સમય સુધી ઊભા ઊભા જોતા રહ્યા ધેન સી સેડ અને પછી પાછી બોલે છે કે આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ એમ કહે છે કે ભાઈ તમે એ વાતમાં શ્યોર છો કે તમારે બાસ્કેટની ખરીદી નથી જ કરવી ગીવ મી વન આઈ સેડ અને પછી લેખક એમ કહે છે કે ભાઈ પછી મેં અંતે એમ કીધું કે ગીવ મી વન મને એક બાસ્કેટ આપી દો એન્ડ આઈ ટૂક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી અને એમ કહે છે કે ઉપરની જે બાસ્કેટ પડી હતી એ એક મેં લઈ લીધી અને જે કંઈ પૈસા થતા હતા બાસ્કેટના એ પૈસા એને મેં ચૂકવી દીધા આઈ વિસ્ટડ ટુ ટચ હર ફિંગર્સ જો હવે લેખક છે એને પેલી ગર્લ છે એ થોડી ગમવા લાગે છે પસંદ પડવા લાગે છે અને આ રસ્કીન બોન્ડ નામના જે લેખક છે એને પોતાની આ જે સ્ટોરી છે એને જે પેલી વખત પેલી ગર્લને જોઈને એને જે ફિલિંગ આવે છે એ અહીંયા શેર કરેલી છે બરાબર એટલે એમ કે છે કે મને શું ફીલ થતું હતું કે હું જે પેલી ગર્લ છે એની ફિંગર્સને ટચ કરી લઉં એટલે કે એને અડી લઉં એવું મને મન થતું હતું બટ કુડ નોટ એમ કે છે મને એવું મન થતું હતું પણ હું એવું કરી શક્યો નહીં ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ શું કામ થયું કારણ કે ઓલો જે ગાર્ડ હતો ટ્રેનનો એને શું કર્યું તો બ્લ્યુ હિઝ વિશલ બ્લ્યુ એટલે વગાડવી હિઝ વિશલ એટલે કે સિટી એને શું કર્યું તો સીટી વગાડવાનું ચાલુ કરી દીધું સી સેડ સમથિંગ એને કંઈક કેવું હતું સી એટલે કે પેલી ગર્લની વાત થાય છે કે ભાઈ પેલી ગર્લ છે અને તો કંઈક કહેવાની ઈચ્છા થતી હતી મને બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ચેન્જિંગ ઓફ ધ બેલ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એટલે કે ગાડી સ્ટાર્ટ થાય અને જે ઓલું વાગે એન્જિનમાંથી અવાજ આવે એ અવાજમાં જે ઓલી ગર્લ કંઈક મને કહેવા જતી હતી એ મને કશું સંભળાણું નહીં એન્ડ ધ હિઝિંગ ઓફ ધ એન્જિન અને એન્જિન જે ચાલુ થયું એનો હિઝિંગ એટલે એન્જિન ચાલુ થવાનો અવાજ આ બે અવાજ એટલા મોટા હતા ને કે ભાઈ ઓલી જે ગર્લ મને કંઈક કહેવા ઈચ્છતી એ મને કંઈક કહી શકી નહીં આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ અને ટ્રેન જેવી ચાલુ થઈ ગઈ એટલે આઈ હેડ ટુ રન હેડ ટુ એટલે કે ફરજિયાત ને આપણે મોડલ એક્ઝ્યુલરીઝ શીખી ગયા કે જ્યાં ફરજિયાતપણું લાગુ પડે ત્યાં આપણે હેડ ટુનો ઉપયોગ કરીએ છીએ એટલે એમ કે છે કે જો ટ્રેન વહી જાય તો એના દાદીના ઘરે ન પહોંચી શકે બરાબર ને એટલે અને એના દાદીનું ઘર ક્યાં છે તો દેહરામાં એટલે ટ્રેન છે એ ક્યાં સ્ટોપ થઈ હતી તો દેઓલીના સ્ટેશનમાં એટલે લેખક કહે છે કે ભાઈ જેવી ટ્રેન ચાલુ થઈ એટલે આઈ હેડ ટુ રન મારે દોડીને મારા કમ્પાર્ટમેન્ટમાં પહોંચી જવું પડ્યું આઈ વોચ ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લિપ્ડ અવે સ્લિપ્ડ આવે એટલે કે ટ્રેન જેમ જેમ ચાલ આગળ ચાલવા લાગે એમ પ્લેટફોર્મ પાછળ પાછળ જતું જાય ને એને ઇંગ્લિશમાં કહેવાય સ્લીપ્ડ આવે એટલે લેખક એમ કહે છે કે ભાઈ જેમ જેમ ટ્રેન ચાલતી ગઈ અને પ્લેટફોર્મ પાછળ જતું ગયું જ્યાં સુધી પ્લેટફોર્મ છે એ પાછળ સાવ દેખાતું બંધ ન થઈ ગયું ત્યાં સુધી હું શું કરતો હતો તો પેલી ગર્લ છે એની સામે જોતો હતો સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ અને એમ કે છે કે પેલી ગર્લ છે એ પણ એ પ્લેટફોર્મ ઉપર તો એકલી જ હતી અલોન એટલે એકલું હોવું બરાબર અને ડીડ નોટ મૂવ એનો મતલબ કે જ્યાં સુધી ટ્રેન ત્યાંથી ન વહી ગઈ ત્યાં સુધી પહેલી ગર્લ છે એ પણ મને જોતી રહી મતલબ એનું ધ્યાન પણ ક્યાં હતું તો મારા ઉપર હતું મારા ટ્રેનના કમ્પાર્ટમેન્ટ ઉપર હતું બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ અને એમ કહે છે કે જેમ ટ્રેન આગળ જવા માંડી એમ મેં જોયું દૂરથી કે એ લુકિંગ એટ મી કે એનું ધ્યાન છે એ ક્યાં હતું તો મારા તરફ હતું એન્ડ સ્માઇલિંગ અને એ મારા તરફ હસતી હતી આઈ વોચ ડ હર એન્ટીલ ધ સિગ્નલ અને એમ કહે છે કે હું એને ક્યાં સુધી જોતો હતો કે ભાઈ આઈ વોચ ડ હર કે ભાઈ હું એને ત્યાં સુધી જોતો તો કે ભાઈ અન્ટિલ ધ સિગ્નલ ગાડીનું જે ઓલું સિગ્નલ આવી જાય બરાબર અને પછી સામેવાળી વ્યક્તિ છે એ આપણને દેખાતી સાવ બંધ થઈ જાય બરાબર અને આખું પ્લેટફોર્મ છે એ આગળને આગળ જતું રહીએ એટલે અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂ એ આપણે આગળ જોઈ લીધું એટલે એમ કે છે કે ક્યાં સુધી હું એને જોતો હતો તો આઈ વોચ ડર અન્ટીલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે કે ભાઈ ત્યાં સુધી તો હું એને જોતો જ તો કે વચ્ચે એક સિગ્નલનું બોક્સ આવી ગયું પછી છોકરી મને દેખાતી બંધ થઈ ગઈ એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન અને જંગલ હિટ ધ સ્ટેશન એટલે કે પછી ધીરે ધીરે જંગલ છે એની શરૂઆત થઈ ગઈ અને જંગલે શું કર્યું હતું તો હિટ ધ સ્ટેશન એટ હિટ એટલે ઢાંકી દેવું સ્ટેશનને ઢાંકી દીધું આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન અને એમ કે છે કે આ ટ્રેન આગળ નીકળી ગઈ ને છતાંય મને બહુ દૂર દૂરથી એવું દેખાતું હતું કે એ છોકરી છે ને એકલી પ્લેટફોર્મ ઉપર ઊભી હતી ને ટ્રેન સામે જોતી હતી આઈ સેટ અપ આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની અને એમ કે છે કે ભાઈ રેસ્ટ ઓફ ધ જર્ની એટલે કે જ્યાં સુધી મારો બાકીનો પ્રવાસ હજી બાકી હતો ને પચાસ કિલોમીટરનો એટલે એમ કે છે કે પચાસ કિલોમીટરનો પ્રવાસ જ્યાં સુધી મેં કર્યો ત્યાં સુધી મેં શું કર્યું તો હું એક જ જગ્યાએ આમ જાગતો એવો બેઠેલો જ હતો અને શું કરતો હતો તો એ છોકરી છે એનો ચહેરો મને યાદ આવતો હતો આઈ કુડ નોટ ફરગોટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ એનો ફેસ અને એની આંખો એ મારા માઇન્ડમાંથી જાતી ન હતી હું એને ભૂલી શકતો ન હતો જ્યાં સુધી પ્રવાસ ચાલુ હતો ત્યાં સુધી બટ વેન આઈ રીચડ દહેરા પણ એમ કહે છે કે જ્યારે હું દહેરા પહોંચી ગયો મારા દાદીમાના ઘરે ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ પણ એમ કહે છે કે પછી હું એક મહિનો દોઢ મહિનો ત્યાં રોકાણો એટલે ત્યારે આ ઇન્સિડન્ટ એટલે શું કે આ જે ઘટના બની ની એ ઘટના ધીરે ધીરે કેવી થવા લાગી તો બ્લર થવા લાગી મતલબ કે મને આ બધી જે વાત હતી ભૂલાવા લાગી અને એને ઘણો બધો ટાઈમ થઈ ગયો ડિસ્ટન્સ એટલે કે લોંગ ટાઈમ થઈ જાઓ એ વાતને ફોર ધેર વેર અનધર થિંગ ઓન માય માઇન્ડ અને જેટલા દિવસ હું ત્યાં રોકાણ હોય એટલા દિવસ ત્યાં અનધર થિંગ એટલે કે બીજી નવી નવી કેટલી બધી ઘટનાઓ બનતી હતી રોજ રોજ દાદીમાં સાથે વાતો કરતો હતો બધે ફરવા જતો હતો એટલે એમ કે છે કે મારી માઇન્ડ છે એમાં હવે બીજી બધી ઘટનાઓ બેસવા લાગી ગઈ અને ઓલી જે ઘટના હતી એ મને ભૂલાવા લાગી ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની ટુ મંથસ લેટર અને હવે હું બે મહિના મારા દાદીના ઘરે રોકાણો ત્યાર પછી મારી જે રિટર્ન જર્ની ચાલુ થઈ ટ્રેનમાં હું બેઠો ફરીથી ત્યારે મને અગેન પાછું શું યાદ આવે છે કે જ્યારે હું ગયો હતો દાદીના ઘરે આવતો હતો બરાબર ત્યારે મને ટ્રેનમાં એક ટ્રેનમાંથી બહાર મેં જોયું હતું અને પ્લેટફોર્મ પર મને એક ગર્લ મળી હતી આવું બધું એને હવે ફરીથી પાછું શું થાય છે તો યાદ આવવા લાગે છે બે મહિના પછી ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ અને હું પેલી ગર્લને પાછો યાદ કરવા લાગ્યો આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્યુ ઇન ટુ ધ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રીલ અને એમ કે છે કે જેવું રિટર્ન જર્ની ચાલુ થાય એવું પાછું દેહરાથી ટ્રેન ચાલુ થાય અને દેઓલીમાં તો સ્ટોપ આવવાનો જ છે એટલે કે જેવો દેઓલીમાં સ્ટોપ આવ્યો આઈ ફેલ્ટ અને મને કેવું ફીલ થાય છે કે જો ટ્રેન ડ્રુ ઇન ટુ ધ સ્ટેશન આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એટલે એમ કે છે કે મારી આંખો છે એ ચારે બાજુ છોકરીને એ ગર્લને ગોતવા લાગે છે અને પછી એને જોયા ભેગું શું થાય છે તો આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રીલ કે મને શું ફીલ થાય છે કે હું એકદમ અંદરથી બહુ ખુશ થઈ જાઉં એને કહેવાય થ્રીલ કે એ ગર્લને જોઈ અને હું બહુ ખુશ થઈ ગયો આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ અને રિટર્ન જર્નીમાં એમ કે છે કે મેં એ ગર્લને પ્લેટફોર્મ ઉપર જોઈ લીધી પાછી આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર અને એમ કહે છે હું મારા કમ્પાર્ટમેન્ટમાંથી દોડી અને પેલા ડોર પાસે પહોંચી ગયો અને એને શું કરવા લાગ્યો તો વેવડ એટ હર એટલે કે એને હાથ હલાવીને બોલાવા લાગ્યો વેન સી સો મી સી સ્માઇલ્ડ અને એમ કહે છે કે જ્યારે તે મને જોવે છે તો સી સ્માઇલ્ડ એટલે કે પોતે પણ મારા તરફ હસવા લાગે છે સી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર અને એ વાતથી એ બહુ ખુશ હતી પ્લીઝડ એટલે ખુશ હોઉં કઈ વાતથી કે આઈ રિમેમ્બર્ડ હર મતલબ કે મને પણ એ ગર્લ યાદ છે અને એ ગર્લ છે એને હજી હું યાદ છું બે મહિના પછી પણ આઈ વોઝ પ્લીઝડ ધેટ સી રિમેમ્બર્ડ મી આપણે વાત થઈને કે ભાઈ લેખક એમ કહે છે કે હું પણ એ વાતથી ખુશ છું કે એ પણ હજી મને ભૂલી નથી ગઈ એટલે લેખક છે એ અગેન રિટર્ન જર્નીમાં આવી રીતે પેલી ગર્લ છે એને ફરીથી મળે છે મિત્રો યુનિટ તો આપણું ઘણું બધું છે આપણે જોઈ શકીએ છીએ નેક્સ્ટ બરાબર અને આપણે ભણશું પણ જો આપણે વાત થઈ હતી કે તમારા યુનિટના અંતે તમને લખેલું છે કે કયા રાઇટરે આ લખેલું છે તો રસ્કી બોન્ડ તો આપણે પાર્ટ ટુમાં ભણશું નેક્સ્ટ જે બાકી રહેલું છે આપણું યુનિટી અને તમારું એક ખાસ કામ છે કે યુનિટ કમ્પ્લીટ થાય એટલે તમારે અથવા તો યુનિટ ચાલુ થાય ત્યારે જ તમારી નવનીતમાં તમે ક્વેશ્ચન આન્સર આપેલા જ છે બધા ક્વેશ્ચન આન્સરને લાઇન ટુ લાઇન આઉટ કરી લેજો અને ટીક કરેલા જેટલા પણ ક્વેશ્ચન આન્સર છે એને એક વખત એકસાથે બધાના લખો તો કંઈ નહીં પણ હાફ ક્વેશ્ચન આન્સર બરાબર ને ચાલીસ હોય તો વીસ હવે એ આપણને સિસ્ટમ ખબર જ છે તો એક વખત આપણે રાઇટ ડાઉન કરી લઈએ કે જેથી કરીને આપણને યુનિટ સમજતાની સાથે સાથે બધો ખ્યાલ પડવા લાગે બરાબર છે મિત્રો ચાલો કંઈ પણ તમારે કોમેન્ટ હોય બરાબર તો મને ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો કોમેન્ટમાં નીચે અને તમારા પાસે સ્કૂલની એપ્લિકેશન તો છે જ તો ઘરે જ વાંચતા રહેજો ભણતા રહેજો બરાબર સ્ટે હેપી એન્ડ હેલ્ધી બાય બાય એન્ડ ટેક કેર